તો નમસ્કાર મારા વાલીડા સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે તમને જબરદસ્ત સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ તમે જે અત્યારે ડેમોમાં જોયું ને કૃષ્ણ ભગવાનનું જે સ્ટેટસ તમે જોયું ને એવું બનાવતા શીખવાડવાના છે તેના માટે સિમ્પલ તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે સૌથી પહેલું છે કાઇન્ડ માસ્ટર તમારું અને મારું કૂચું મૂચું કાલુ કાલુ વાલું વાલું જે તમે સમજો તે ઓકે અને બીજા નંબરનું છે પિક્સલ લેબ તો બંને એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવો તો ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરજો તમને આપી દઈશું અને તમે ડાઉનલોડ કરી શકો છો તો ચલોબ્રી બટન છે તેની ઉપર પણ ક્લિક કરી દો તો ચાલો સ્ક્રીન ઉપર તો સૌથી પહેલા તો તમારે પિક્સલ લેબ ઓપન કરી લેવાનું છે જો આપણે પિક્સલ લેબ ઓપન કરી લીધું છે હવે આપણે અહીંયા ક્લિક કરીશું અને અહીંયા ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરીશું અહીંયા જે બારસો એસી છે પહેલા નંબર ઉપર તે આપણે હટાવી દઈશું અહીંયાથી આપણે બસો લખી અહીંયાથી ઓકે કરી લેશું આ પ્રમાણે આવી ગયો હવે અહીંયા ક્લિક કરી અહીંયાથી ન્યૂ ટેક્સ આપણે ડિલીટ કરી લેશું ડિલીટ કરી દીધું હવે આપણે શું કરીશું અહીંયાથી ઇનપુટ ઉપર ક્લિક કરીશું અહીંયાથી આપણે જે પણ ફોટા સેટ કરવાના હોય ને એ ફોટા આપણે સેટ કરી લેશું સૌથી પહેલાં આપણે આ કાનુડાનો ફોટો સેટ કરવાનો છે તો આ ફોટો લઈ લીધો હવે આપણે શું કરીશું તમે જોઈ શકો છો અહીંયા ક્લિક કરીશું અહીંયા કણ એન્ડ અહીંયા ક્લિક કરી હવે અહીંયા ક્લિક કરીશું એન્ડ અહીંયા ક્લિક કરી હવે અહીંયા ક્લિક કરીશું આ નાનો ફોટો આ રીતે કરી લેશું ઓકે જો નાનો ફોટો આપણે આ પ્રમાણે થઈ જાય હવે યસ ઉપર ક્લિક કરી લેવાનો છે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયાથી આ પ્રમાણે આપણે વચ્ચે સેટ ફોટો કંઈક કરી લેવાનો છે આ રીતે ઓકે કરી લેવાનું છે હવે અહીંયા ક્લિક કરી આ રીતે ઝૂમ કરી લેવાનું છે આ ફોટા ઉપર ક્લિક કરવાનું છે આ રીતે આ ફોટાને આ રીતે કંઈક મોટો કરી લેવાનો છે આ રીતે અને અહીંયાથી આપણે આ રીતે કંઈક ઉપર સેટ કરી લેવાનો છે જો આ રીતે નો કંઈક ઉપર સેટ કરી લેવાનો છે કંઈક આ રીતે જો આ રીતે સેટ કરી લેવાનું છે તમારે જેટલો અનુકૂળ લાગે એટલો તમારી રીતે તમારે સેટ કરી લેવાનો છે હવે અહીંયા ઇનપુટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી બીજા નંબરનો ફોટો લેવાનો છે આ બીજા નંબરનો ફોટો છે તેનું પણ તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે અહીંયા ક્લિક કરી આને પણ તમારે આ રીતે નાનો કર લેવાનું છે આ રીતેનો કંઈક નાનો કર લેવાનું છે આ ફોટાને અને અહીંયાથી તમારે શું કરવાનું છે અહીંયા ક્લિક કરીને આને પણ આ રીતે ફરીથી વચ્ચે લાવી દેવાનું છે વચ્ચે ના લાવો તો તમે આ રીતે ઉપરમાં ડાયરેક્ટ આ રીતે લાવી શકો છો એટલે અહીંયા ઉપર આવી જશે હવે તમારે અહીંયાથી આને આ રીતેનો કંઈક મોટો સેટ કરી લેવાનો છે જો આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે જો આ રીતે આપણે સેટ કરી લઈશું કે આ રીતે એડજસ્ટ થાય એટલો જો આ રીતેનો તમારા આખી જેટલા પણ છે ફોટા એ બધા આ રીતના સ્ટેપ બાય સ્ટેપ જેટલા પણ ફોટા છે સેટ કરી લેવાના છે આ રીતે આખા આખી આખી પટ્ટીમાં તો ચાલો હું ફોટા સેટ કરી લઉં છું સ્ટેપ બાય સ્ટેપ અને પછી આગળની પ્રોસેસ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો મેં સ્ટેપ બાય સ્ટેપ આ રીતે જોઈ શકો છો બધા ફોટા આ રીતે ડાઉ અહીંયા સેટ કરી લીધા છે ડાઉનલોડ ડાઉનલોડ્સ અહીંયા સેટ કરી લીધા છે હવે આપણે શું કરીશું અહીંયા ક્લિક કરીશું અને અહીંયા ટ્રાન્સપ્લેટ ઉપર ક્લિક કરીશું અહીંયા ઉપર ક્લિક કરીશું અહીંયાથી સેવ ક્લિક કરીશું એન્ડ અહીંયાથી કંચ કસ્ટમ ઉપર ક્લિક કરી અલ્ટ્રા રાખી એન્ડ અહીંયાથી સેવ કરી લેશું ઓકે હવે આપણે જઈશું કાઇન્ડ માસ્ટરની અંદર અને આગળની પ્રોસેસ આપણે કાઇન્ડ માસ્ટરમાં જઈ અને તમને બતાવી દઈએ તો જો આપણે માસ્ટર ઓપન કરી લીધું છે આપણે અહીંયાથી ક્રેટના ઉપર ક્લિક કરીશું અહીંયાથી ફોર પોઈન્ટ થ્રીનો રેશિયો લઈશું અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈશું અહીંયાથી જો આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ આ રીતે લઈ લેશું અને લેન્થ આ પ્રમાણે આપણે કંઈક વધારી લેશું કંઈક જેટલી રાખીશું તમે કોઈ એટલે આપણે રાખી દઈએ એક કામ કરો આપણે અહીંયાથી શું કરીશું વીસ સેકન્ડ જેટલે અહીંયાથી આપણે કંઈક લેન્થ રાખી લઈએ છીએ તમે જોઈ શકો છો જો આ પ્રમાણે આપણે એક કામ કરો વીસ સેકન્ડ જેટલી લેન્થ રાખી લે છે અહીંયા ક્લિક કરીશું અને અહીંયાથી આ રીતેનો ટ્રીમ ટુ રાઇટ કરી દઈશું ઓકે હવે અહીંયાથી મીડિયા ઉપર ક્લિક કરીને અહીંયાથી એક સેજ અહીંયા વ્હાઇટ લઈ લઈ ઓકે આ પ્રમાણે આપણે વ્હાઈટ લઈ લીધું હવે આપણે શું કરીશું લેયર ઉપર ક્લિક કરીશું મીડિયા ઉપર ક્લિક કરીશું એટલે અહીંયાથી આપણે કંઈ નથી કરવાનું હવે અહીંયાથી તમારે જેવું સેવ કર્યું ને એ તમારે પહેલાં તો અહીંયાથી લઈ લેવાનું છે તો ચલો એક કામ કરો આપણે સેવ કર્યા ને જે એ આપણે અહીંયાથી લઈ લઈશું ચાલો આપણે જે સેવ કર્યું ને એ લઈ લઈશીએ પિક્સલ લેબમાં તો જો પિક્સલ લેબમાં મેં જે સેવ કર્યું એ આપણે અહીંયાથી અહીંયા આટલા રાખી લઈશું અહીંયા સાઈડમાં મૂકી દઈશું ઓકે એન્ડ અહીંયાથી આપણે આને શું કરીશું જેટલું પણ બ્લેક સ્ક્રીન છે ને એટલું આપણે અહીંયાથી લાંબુ કરી લઈશું તો એક કામ કરો આટલો અહીંયા લાંબુ કર્યું છે તો આટલા સુધી આપણે સેટ કરી કાતર ઉપર ક્લિક કરી ટ્રીમ ટુ રાઇટ કરી લેશું ઓકે હવે આપણે લેયર ઉપર ક્લિક કરીશું મીડિયા ઉપર ક્લિક કરીશું અહીંયાથી તમારે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે ચલો હું તમને બેકગ્રાઉન્ડ આપી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદર તમને આ પ્રમાણેનું બેકગ્રાઉન્ડ મળી

એને અહીંયાથી ઓકે કરી લેવાનું છે ઓકે કરી લેવાનું છે અહીંયાથી ફરીથી શેપમાં આવી જવાનું છે ક્રોપિંગમાં આ લીટી આ રીતેની સેજ ફૂલ તમારે કરી લેવાનું છે હવે તમારે આને આ પ્રમાણે કંઈક આ રીતેનું મોટું સેટ કરી લેવાનું છે એટલે કે આ રીતેનું કંઈક એડજસ્ટ કરી લેવાનું છે હવે આને આ પ્રમાણે પણ તમારે અહીંયાથી આટલી બધી સેટ કરી લેવાનું છે કે આ રીતનું અહીંયાથી આને પણ આ રીતે તમારે ટ્રીમ ટુ રાઇટ કરી લેવાનું છે ટ્રીમ ટુ રાઇટ થઈ ગયો હવે તમારે કંઈ નથી કરવાનું જે આ છે ને આની ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી જો તમારે આ પ્રમાણે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે બ્રિંગ ટુ ફ્રન્ટ કરવાનું છે ઓકે બ્રિંગ ટુ ફ્રન્ટ આટલું કરી લેવાનું છે હવે તમારે અહીંયાથી લેયર ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે શું કરવાનું છે મીડિયો પર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે વ્હાઇટ કલરનું બેકગ્રાઉન્ડ લઈ અહીંયાથી તમારે આ ક્રોપિંગમાં ચાલુ કરવાનું છે અને આ પ્રમાણે ગોળ કરી દેવાનું છે આ રીતેનું એન્ડ અહીંયાથી શું કરવાનું છે આને આ પ્રમાણે તમારે આ રીતેનું કંઈક ફૂલ કરી લેવાનું છે હવે તમારે અહીંયાથી આને આ પ્રમાણે કંઈક રાખી લેવાનું છે કંઈક આ રીતેનું જો આ રીતેનું કંઈક રાખી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતેનું રાખી લેવાનું છે એન્ડ અહીંયાથી એક સ્ટેપ પાછું પડી જવાનું છે એન્ડ આને પણ તમારે આ રીતે આમ લાંબુ કરી લેવાનું છે જો આ પ્રમાણે કંઈક લાંબુ કરી લેવાનું છે જેટલું છે એટલું તમારે આ પણ અહીંયા રાઈટ કરી દેવાનું છે આટલું સેટ કરી લેવાનું છે હવે આને તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયાથી ઓવરઓલ એનિમેશન ઉપર અહીંયાથી આ પ્રમાણે તમારે ફ્લિકર સેટ કરી લેવાનું છે ફ્લિકર સેટ થઈ ગયો હવે તમારે ફરીથી જે આ ફોટો છે આની ઉપર ત્રણ ટકા ક્લિક કરીને રિંગ ટુ ફોઈન્ટ કરી લેવાનું છે જો આ પ્રમાણે કંઈક તમારે સેટ થઈ જાય હવે તમારે કાંઈ નથી કરવાનું આની ઉપર ક્લિક કરવાનું છે અને સેજ તમારે આ પ્રમાણે મોટું કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતેનું સેજ તમારે અહીંયાથી મોટું કરવાનું છે જો આ રીતેનું મોટું કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતેનું એન્ડ અહીંયાથી આ પહેલા નંબરનો ફોટો છે એટલે તમારે અહીંયા કંઈક આટલું રાખી લેવાનું છે તમે જોઈ શકો છો આટલું રાખી લેવાનું છે આટલું રાખી લેવાનું છે તમે જોઈ શકો છો એન્ડ અહીંયા ક્લિક કરી તમારે શું કરવાનું છે અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે અહીંયા ચાવીનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનું છે એન્ડ અહીંયાથી તમારે શું કરવાનું છે આ રીતે છેલ્લે સુધી જવા દેવાનું છે એન્ડ અહીંયાથી આ પ્રમાણે તમારે આ રીતે કંઈક આ રીતે સ્ક્રોલ કરીને જવા દેવાનું છે જો આ રીતે તેનું કંઈક સ્રોલ કરીને જવા દેવાનું છે આ જે છેલ્લો ફોટો છે ને એ તમારો ફોટો આ રીતે ફિટો ફિટ આટલો આવી જાય ને એ પ્રમાણે તમારે સેટ કરવાનું છે એન્ડ અહીંયાથી તમારે કંઈ નથી કરવાનું ઓકે કરી લેવાનું છે જો કંઈક આ પ્રમાણે જો ફોટો જતો હોય એવી કંઈક પ્રોસેસ થઈ જશે ઓકે થઈ ગયું હવે તમારે અહીંયાથી લેયર ઉપર ક્લિક કરવાનું છે મીડિયો પર ક્લિક કરવાનું છે હવે તમારે કાનુડાના પીએનજી ફોટાની જરૂર પડશે પીએનજી ફોટો તમને બનાવતા ના આવડતો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને વિડીયો મળી જશે તો જો અહીંયાથી પીએનજી ફોટો લઈ લઉં છું જે મેં ફોટો રૂમમાં અહીંયાથી બનાવ્યો છે આ પ્રમાણે ફોટો લઈ લેવાનો છે અને આ પ્રમાણે કંઈક આ રીતેનો સેટ કરી લેવાનો છે તમે જોઈ શકો છો આ રીતેનો સેટ કરી લેવાનું છે આની પણ લેન્થ તમારે આ પ્રમાણે આ રીતે કંઈક છેલ્લે સુધી આ રીતે લઈ દેવાની છે જેટલું છે ને એટલું જ તમારે અહીંયાથી આટલી પણ રાખી લેવાની છે તમે જોઈ શકો છો આટલે એન્ડ હવે આપણે શું કરીશું લેયર ઉપર ક્લિક કરીશું મીડિયા ઉપર ક્લિક કરીશું એક તમને પીએનજી મળી જશે કૃષ્ણ લખેલી એ પીએનજી તમારે આ પ્રમાણે લઈ લેવાની છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને પીએનજી મળી જશે તમે જોઈ શકો છો આપણે અહીંયાથી પીએનજી આ પ્રમાણે એડ કરી છીએ તમે જોઈ લો જો આ રીતે આપણે પીએનજી લઈ લઈએ છીએ અને આ પ્રમાણે આપણે કંઈક શું કરીશું આ રીતે આમ કંઈક ફેરવી લેશું તમે જોઈ શકો છો આ રીતે આમ ફેરવી લેવાની છે એન્ડ અને આ પ્રમાણે આ રીતે કંઈક સેટ કરી લેવાની છે જો આ રીતે કંઈક સેટ કરી લેવાની છે પછી તમારે આને પણ આ રીતે લેન્થ આ રીતેની જો આ રીતને તમારે વધારે લેવાની છે અને અહીંયાથી તમારે શું કરવાનું છે આ રીતે જેટલી સેટ કરવી એટલે કરી લેવાની છે અહીંયા ક્લિક કરી વ્હાઈટ ઉપર આ ડિલેટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તમારે અહીંયાથી સેવ કરી લેવાનું છે અહીંયાથી એક હજાર એસીની ક્વૉલિટીમાં સેવ થઈ જશે જેટલું પણ મટિરિયલ છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે અને એક વસ્તુ કહેવાની તમને રહી ગઈ તમે અહીંયાથી ઓડિયો જે પણ સેટ કરવો હોય એ તમે અહીંયાથી ઓડિયો સેટ કરી શકો છો તમારો મનપસંદ ઓકે તો તમે જોઈને છે ને એકદમ આસાન સિમ્પલ આ પ્રમાણે તમારે સ્ટેટસ બનાવી લેવાનું છે એપ્લિકેશન પણ તમારે સિમ્પલ ડાઉનલોડ કરી લેવાના છે તમને જો કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરી શકો છો નહીં તો આપણી વોટ્સઅપ આઈડી તમને નીચે મળી જશે હું વોટ્સઅપમાં પણ તમે મેસેજ કરી શકો છો તો ચાલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત